તારીખ 31/5/1990 મહેમદાવાદમાં હરિજનભાઈઓની શિબિરમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલા દંતાલીના દ્વારા આપેલું પ્રવચન. જુદા જુદા જિલ્લાના ગુજરાતની અંદર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં જાણીતા એવા સંત પુરુષ અને સરસ વક્તા એક વિમાન લેખક પણ છે. તેઓએ લખેલા પુસ્તકો જે મિત્રોએ વાંચ્યા છે એમને એક દાન છે કે તેઓ મિત્રો વિચાર ધરાવે છે. જયારે આમંત્રણ આપવાનું થયું ત્યારે અમે એમના પેટલા પાસેના ધંધાની આશ્રમમાં મળ્યા અને આપણે જયારે વાત કરી કે ગુજરાતના જિલ્લાઓમાંથી જુદા જુદા જિલ્લાઓમાંથી અધિકૃત યુવાનો આવવાના છે અને ગુજરાત પરિષદ વિકાસ પરિષદ મારફતે અમે એક આવું પગલું શિબિર યોજવાનું ભર્યું છે. એમાં આપણી આવો વધારો અને અમારા યુવાન મિત્રો આવવાના છે એમને કંઈક વૈજ્ઞાનિક પાછો આવો કંઈક વૈજ્ઞાનિક રીતે ખાસ કરીને તો ગાંધીના બાબત છે સામાજિક ક્રાંતિના કે સમાજમાં પડેલી જે જૂની રૂઢિઓ છે જે રૂઢિઓના કારણે થઈને હરિજન સમાજ વર્ષો સુધી અસ્તુત રહ્યો હતો જે હરિજન સમાજ હિન્દુ હોવા છતાં પણ હિન્દુ ધર્મના તેમના ભાઈઓના હાથે તિરસ્કૃત થયો રહ્યો હતો એ જે તિરસ્કૃત સમાજ છે એમની એમના પ્રત્યે પૂજ્ય સચિદાનંદજીની જે લાગણી અને જે પ્રેમ છે એ કદાચ આપણે એમના પ્રવચનમાં જોઈ શકશો. આપને એક બાબત પણ કહી દઉં કે ભારતવર્ષની અંદર કેટલા પૂજ્ય સંતો મહંતો અને ધર્માચાર્યો મઠાધિપતિઓ છે શંકરાચાર્યો છે તેમાં સચિદાનંદજી એક અલગ અલગ રીતે કરી આપણી વિભૂતિ છે. ગુજરાતના અખબારો એમના અવાજના લોકો પ્રસિદ્ધ કરે છે એમને વિચારધારા પ્રસિદ્ધ કરે છે અને એમણે ખાસ કરીને જે સમાજ વિશિષ્ટતાથી પીડાઈ ગયો છે જેણે હરિજનો અને ગરીબોને તિરસ્કૃત કર્યા છે એવા સમાજની ઉપર ચાપવા માટેનું ક્યારેય જોવું ચૂક્યા નથી. એમને આધુનિક પાકા કહીએ તો પણ કદાચ ખોટું નથી કારણ કે એમના જે તાપકા છે એ કેટલાક લોકોનો સામ પણ કરી શકતા નથી અને આવા એક વિભૂતિ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એ આપણું સદનજીક છે આપણું સદભાગ્ય છે. તેઓ એક સરસ લેખક પણ છે એમના કેટલાય પુસ્તકો અને કેટલીકો પ્રસિદ્ધ થયા છે એમણે લખેલા પુસ્તકોનો છે આપણે પણ એક બતાવ્યો છે અને એમણે ખાસ કરીને હિન્દુ ધર્મમાં અસ્થિરતા અને રૂઢિ સમાજ ઉપર સરસ એવું પુસ્તક લખ્યું છે જેણે એમ કહીએ કે સમાજના પ્રગાઢ મચાવી લીધો છે તો પણ કદાચ ખોટું નહીં કહેવાય એવા પરમપૂજન શ્રી સચિદાનંદજી આપણી વચ્ચે છે. આપણે આગળ વધારે સમય ગુમાવ્યા વગર એમનો દાવો લઈએ હું તેઓને વિનંતી કરું કે તેઓ આપણને સંબોધન કરે. મંચસ્થ મહાનુભાવો, શિબિરાર્થી ભાઈઓ, સજ્જનો, ધર્મના
બે સ્તંભ છે, બે પિલ્લર છે, બે સ્તંભ ઉપર ધર્મ જો ઉભો હોય તો તમામે તમામ પ્રજા જરૂર સુખી થાય. પણ ધર્મ આ બે સ્તંભોથી દૂર ખસવા લાગે તો જેમ જેમ ધર્મ પિલ્લરોથી દૂર ખસતો જાય એમ એમ એનું બેલેન્સ બગડતું જાય અને અંતે પોતે નીચે ગબડી પડે. ગબડી પડેલો જે ધર્મ છે એ પોતે અધર્મ થઈ જતો હોય છે. તો આ બે પિલ્લરો યાદ રાખજો. એમાંનો સૌથી પહેલામાં પહેલો પિલ્લર છે કુદરતી વ્યવસ્થા, કુદરતી આયોજન, ઈશ્વરીય વ્યવસ્થા. ઈશ્વરીય વ્યવસ્થાને એક પાટો બનાવીને બીજા પાટાનું નામ છે માનવતા. માનવને કેન્દ્રમાં રાખીને એકે એક એંગલથી માનવનું શામાં કલ્યાણ છે, માનવ શામાં સુખી થઈ શકે છે એનું જો ધ્યાન રાખવામાં આવે તો હું માનું છું કે દુનિયાનો કોઈ પણ ધર્મ જરૂર પ્રજાનું કલ્યાણ કરનારો થઈ શકે. પણ જો તમે કુદરત વિમુખ થાઓ અને તમે માનવતા વિમુખ થાઓ, કુદરત વિમુખ થઈને તમે ગમે એટલા ઉપવાસ કરો, ગમે એટલા સ્નાન કરો, ગમે એટલા જપ કરો, ગમે એટલા તીર્થો કરો, ગમે એવા યજ્ઞો કરો, ગમે એવા હોમ હવન કરો કે બીજી બધી પાઠ પૂજાઓ ગમે એટલી ભણાવો, પણ પહેલો પ્રશ્ન છે તમે કુદરતને અનુકૂળ છો? પછી તમે જે નિયમો બનાવ્યા છે જીવન વ્યવસ્થાના, એ જીવન વ્યવસ્થાના નિયમોમાં માનવ જાત કોઈ જગ્યાએ કચરાય છે, કોઈ જગ્યાએ દબાય છે, કોઈ જગ્યાએ પીડિત થાય, અથવા તમારા નિયમો માનવ જાતને વધુમાં વધુ દબાવે છે, વધુમાં વધુ કચરે છે, વધુમાં વધુ માનવ જાતને પીડા આપે છે. અને આ બધું કરતા હોવ પછી તમારા મંદિરોમાં સોનાના શિખર હોય, 56 ગજની ધજા હોય, રોજ 56 ભોગ ધરાવાતા હોય, પણ એટલું યાદ રાખજો આ ધર્મ નથી, આ તો તૂટી પડેલું મળદું છે. અને તૂટી પડેલું જે મળદું છે એ માત્ર દુર્ગંધ મારવાનું છે, એથી પ્રજાનું કંઈ કલ્યાણ નથી થવાનું, પ્રજા એમાંથી કંઈ બેઠી નથી થવાની, પ્રજા તો એમાં વધારે ને વધારે કચરાવાની છે. માત્ર ભારતની જ વાત નહીં, આખી દુનિયાના તમામે તમામ ધર્મોને તમે આ બે સંદર્ભમાં જુઓ, પછી ઇસ્લામ હોય, ક્રિશ્ચિયાનિટી હોય, બૌદ્ધ હોય, જૈન હોય, હિન્દુ હોય કે બીજો કોઈ પણ ધર્મ હોય, તમે આ બે સંદર્ભમાં જુઓ પહેલામાં પહેલું કુદરતી વ્યવસ્થા સાથે એનો કેટલો તાલમેલ છે અને માનવતાના પક્ષને એ કેટલો ઉજાગર કરે છે. જો આ બે પક્ષોને બે દૂરબીનથી તમે બરાબર જોઈ શકો તો હું માનું છું કે દુનિયામાં પછી કોઈનું નામ ક્રિશ્ચિયન રાખવાની જરૂર નથી, કોઈનું નામ હિન્દુ રાખવાની જરૂર નથી, કોઈનું નામ મુસલમાન રાખવાની જરૂર નથી. માત્ર ધર્મ છે અને ધર્મ કલ્યાણકારી છે જો આ બે પિલ્લરો ઉપર ઉભેલો હોય તો. હવે ભારતના સંદર્ભમાં આવી વાત કરીશ. ભારતનો સંદર્ભ છે, અહીંયા જે આજે ધર્મ પડાય છે એ 100 વર્ષ પહેલા નહોતો પડાતો. 100 વર્ષ પહેલા જે પડાતો હતો એ 200-500 વર્ષ પહેલા નહોતો પડાતો. 200-500 વર્ષ પહેલા જે પડાતો હતો એ 1000 વર્ષ પહેલા નહોતો પડાતો, અને એના 2000 વર્ષ પહેલા એ નહોતો પડાતો. ધર્મ સતત પરિવર્તન થતો આવ્યો છે. બહુ લાંબી પ્રક્રિયા છે પણ હું એમાં તમને લઈ જવા નથી માંગતો, મારે તો તમને સંક્ષિપ્તમાં થોડીક વાતો કહેવાની છે. અને પહેલી વાતો શું છે કે આપણે ત્યાં નહીં, આખી દુનિયાની અંદર પહેલા નેચર ધર્મ હતો, જેમ પ્રાણીઓમાં છે, પશુઓમાં છે. તમે કૂતરા, બિલાડા, ગાય, ભેંસ વગેરે વગેરે વગેરેને કદી ભાગવત વાંચતા સાંભળ્યું? કદી કોઈ ધર્મગ્રંથ વાંચતા સાંભળ્યો? એમને કદી ધર્મગ્રંથની જરૂર છે એવું તમને લાગે છે? કે આ ગાય જો ધર્મગ્રંથ નહીં વાંચે તો એનું જીવન બરબાદ થઈ જશે એવું તમને લાગે છે? કેમ? કારણ કે પહેલી એમની જે જીવન પદ્ધતિ છે એ કુદરતી છે, એ કુદરતી છે. મારે આશ્રમમાં એક મારા ઓળખીતા સંત આવ્યા, એક ખાસ સંપ્રદાયના,
મારે આશ્રમમાં કોઈ સંપ્રદાય નથી, બધા જ સંપ્રદાયના લોકો આવે, બેસે, સૌના માટે છે. દૂરથી એક ડોસી દવા લેવા આવતી હતી, 80 વર્ષની ડોસી હશે, એ દવા લેવા આવતી હતી. એટલે એમણે આમ મોઢું ફેરવી દીધું. હું જાણતો હતો એમના સંપ્રદાયનો નિયમ. મેં એમને પૂછ્યું કે ડોસી દવા લેવા આવે છે અને તમને જો વાંધો ના હોય તો આવવા દો, અને તમને જો વાંધો હોય તો હું અટકાવી દઉં. મને કે ના, એને અટકાવી દો, અમે સ્ત્રીઓનું મોઢું નથી જોતા, એને અટકાવી દો. એટલે મેં એ બહેનને કહ્યું, માજી જરા જ્યાં છો ત્યાં જ બેસો, હું થોડી વાર પછી તમને બોલાવું, પછી તમે આવજો. એ બિચારી ડોસી બેસી ગઈ. અમે બે હતા આશ્રમના હોલમાં બેઠેલા. મેં એમને ધીરે રહીને પૂછ્યું કે જો વકીલ વકીલ પાસે, ડોક્ટર ડોક્ટર પાસે, કડિયા કડિયા પાસે, સુથાર સુથાર પાસે હૃદય ખોલે, એમ આપણે બે એક ધંધા ભાઈ છીએ. હું એ સાધુ છું અને તમે સાધુ છો. મારે તમને એમ પ્રશ્ન પૂછવો છે, જો સાચો જવાબ આપવાની હિંમત હોય તો. મને કે પૂછો, મિત્ર છે. મેં કહું, આ ડોસી આવતી હતી એને જોઈને તમે મોઢું ફેરવી દીધું. તમારા અંદરમાંથી સ્ત્રી પ્રત્યેની જે વાસના છે એ વાસના સમાપ્ત થઈ ગઈ છે ખરી? આ મોઢું ફેરવી દેવાથી ખરેખર તમારા હૃદયમાં શાંતિ થઈ જાય છે ખરી? મને કે કહું, સાચી વાત કહું? મેં કહું, કહો. મને કે અંદર તો એના સિવાય બીજું કંઈ છે જ, અંદર તો એ જ ભર્યું છે, બીજું કંઈ છે જ. તો મેં કહું, મોઢું કેમ ફેરવો છો? આ તો અમારો સંપ્રદાય, અમારા ભક્તોને રાજી રાખવા માટે. અમારા ભક્તો અમારું બહુ ગૌરવ લે, અમારા સંત તો એટલા ઊંચા છે કે કોઈ સ્ત્રીનું મોઢું નથી જોતા. એટલે આ તો લોકોને રાજી રાખવા માટે આવું કરીએ છીએ, બાકી અંદર તો એ સિવાય બીજું કંઈ જ નથી. નકાર એ બહુ મોટો હકાર છે. હકારમાંથી જે હકાર આવે છે ને એ ઉપાધિ દેનારો નથી આવતો, પણ નકારમાંથી જે હકાર આવે છે ને એ બહુ ઉપાધિ દેનારો આવે છે. મેં એમને કહ્યું, જો અમારા આશ્રમમાં 8-10 કૂતરા રહે છે, તમે જુઓ, સુતેલા જોઈ શકો છો હોલમાં પણે તે જ. એમના ચહેરા ઉપર જુઓ કોઈ જગ્યાએ વિકાર છે? આ કૂતરો કૂતરી બચ્ચા ફલાણું ફલાણું, તમે એના ચહેરા ઉપર જુઓ, તમને કોઈ જગ્યાએ વિકાર દેખાય છે? પાસે પાસે બેઠા છે, અડીને બેઠા છે. એમને વિકાર માત્ર એમનો પીરિયડ આવે 10-15 દિવસનો ત્યારે થાય છે, એ સિવાય બાકી એમને શાંતિ છે. એટલે એમને ગીતા વાંચવાની જરૂર નથી, એટલે એમને ભાગવત સાંભળવાની જરૂર નથી, કારણ કે કુદરતી માર્ગે જીવે છે, એ નેચરના માર્ગે જીવે છે. એને કોઈ યોગ સાધવાની જરૂર નથી, નાક પકડવાની જરૂર નથી, જીભ કાપવાની જરૂર નથી. એ રસ્તો નથી ભૂલ્યા, રસ્તો તો આપણે ભૂલ્યા છે, અને રસ્તો ભૂલ્યા પછી એ ભૂલને સુધારવાની જગ્યાએ એ ભૂલને આદર્શ કરીને આપણે એને સાચું સાબિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, અને એમાં પેટ જોડીને ઊભી કરેલી આ વેદના છે. મેં કહ્યું, જો હવે આ જે પશુઓ છે ને, એમને જો દુઃખી કરવા હોય તો એનો હું રસ્તો બતાવું છું. બધી કૂતરીઓને એક તરફ કરી દો, બધા કૂતરાઓને એક તરફ કરી દો, ભસી ભસીને મરી જશે, ભસી ભસીને મરી જવાના. જો એ પાસે પાસે રહેશે તો એમને જેટલી શાંતિ છે, પછી તો એ રઘવાયા થવાના છે. એટલે હું તમને કહું છું, ધર્મનો પહેલો પાટો એ નેચર છે, કુદરત છે. તમે જ્યારે પણ કોઈ વ્યવસ્થા કરો ત્યારે વ્યવસ્થાના મૂળમાં જુઓ, નેચર તમારા સાથે છે, કુદરત તમારા સાથે છે. તમને નવી લાગશે, હું 12 મહિનામાં એકે ઉપવાસ નથી કરતો, જન્માષ્ટમીનોય નહીં અને શિવરાત્રિનોય નહીં. હા, જરૂર લાગે કે પેટ ખરાબ થયું છે તો ઉપવાસ કરો, એ સાચો ઉપવાસ, જેને પાણી સિવાય બીજું કંઈ નહીં લેવાનું એવો ઉપવાસ. જરૂર જ નથી. મારે ત્યાં આશ્રમમાં ઘણા ઉપવાસ કરે છે, રાજગ્રાનો શીરો બનાવે, મરૈયાનો ભાત બનાવે, કઢી બનાવે, ફલાણું બનાવે, ફલાણું બનાવે. એમ થાય કે ઉપવાસ કરવા જેવો છે, એ બધું જોઈને આપણને એમ લાગે કે ખરેખર ઉપવાસ કરવા જેવો છે. બધું બનાવે છે, હું દાળ ને રોટલી ખાઉં. 11 નો દિવસ હોય
કે કોઈ પણ દિવસ હોય મારી જે દાળ ને રોટલી નો ખોરાક છે એ દાળ ને રોટલી માપસર ની ખાવાની, અને એના કારણે ઈશ્વરની કૃપા સમજો કે મને આટલી ઉંમરે પણ મારા શરીરમાં થોડી શાંતિ છે. કારણ કે આ ઉપવાસ એ નેચર નથી. આપણા ત્યાં કેટલાક એવા સંપ્રદાયો છે કે ઉપવાસ ઉપર ઉપવાસ, મહિના મહિનાના, બબે મહિનાના, અને પછી ખાવા ઉપર ખાવા, ખા ખા ખા. વિષયા વિનિવર્તંતે નિરાહારસ્ય દેહિના રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્ત્યતે. ગીતા. અર્જુન, એક રબરનો બોલ છે એમાંથી તું હવા કાઢી નાખ એટલે લાબરા જેવો થઈ જશે, લોચા જેવો થઈ જશે. વિષયા વિનિવર્તંતે નિરાહારસ્ય દેહિના, એમ આહાર વિનાનો જે દેહી છે એના, એને આહાર છોડાવી દો એટલે તમને એમ લાગશે કે આ શરીરમાં આપણામાં અત્યારે કઈ શક્તિ નથી, પણ જ્યાં આહાર પડ્યો નહીં કે ફરી પાછો હતો એનો, તમારે જોવું હોય તો જોજો, જે વજન ઉતારવા માટે જે લોકો ઉપવાસ કરતા હોય છે ને એટલે થોડું વજન ઉતરે તો ખરું, પણ જ્યાં ખાવાનું શરૂ કર્યું નહીં હતું એનું વજન પાછું હતું એનું, એ આ એનો રસ્તો નથી, આ એનો ઉપાય નથી. ત્યારે એનો ઉપાય શું છે? યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખહા. ભગવદ્ ગીતા મધ્યમ માર્ગી છે, ભગવાન બુદ્ધ પણ મધ્યમ માર્ગી છે. ભગવાન બુદ્ધ મધ્યમ માર્ગી હોવા છતાં ઉત્તરવર્તી સાધુએ એમને, પ્લીઝ કોઈ ઉઠબેસ ના કરશો, મને જો ઉઠબેસ કરશો તમે બેસી જાય, ખોટા હમણાં નહીં પડે, બેસી જાય, બધા મારો વિક્ષેપ બેસી જાય, બધા બેસી જાય, વચ્ચે વિક્ષેપ નહીં કરવાનો, કોઈ કઈ જ નહીં. તન્મયતા હોય એને એમાં વિક્ષેપ થાય એટલે વચ્ચે ઉઠબેસ નહીં કરવાની. તો તમે જોશો કે બુદ્ધ છે ને એકદમ છેડાએ પહોંચી ગયેલા, છેડાનો માર્ગ જેને અંતિમવાદ કહેવાય છે. અંતિમવાદ એટલી કક્ષાએ પહોંચી ગયેલા, શરીર સુકાઈને કાંટો થઈ ગયેલો, હાડકે હાડકું દેખાતું, 45 દિવસના ઉપવાસ કરેલા, વૃક્ષ નીચે કેટલાય સાધુઓ બેઠેલા. કારણ કે આત્માનું કલ્યાણ ઉપવાસથી થાય છે એવો એક બહુ પ્રાચીન કાળમાં એક માર્ગ હતો, દેહ દમન વાળો. પણ બુદ્ધને ગુરુ મળ્યા. કોણ ગુરુ મળ્યા ખબર છે? કોઈ સાધુ નહીં, કોઈ યોગી નહીં, ભરવાડણો. ભરવાડણો હતીને દૂધ વેચવા ગયેલી અને વેચીને પાછી આવતી હતી, 3, 4, 5 હશે, વાતો કરતી 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 જતી હતી રસ્તામાંથી, અને આ વડ પેલા વૃક્ષ નીચે બેઠેલા. પેલી એક ભરવાડણ બીજી ભરવાડણને કહે છે, આહા હા હા હા, શું કઈ મજા આવી, કઈ મજા આવી, સરસ મજાની મહેફિલ જામેલી અને કઈ સંગીત જામેલું, અને સંગીત સાંભળવામાં એટલી મજા આવી. એટલે બીજી ભરવાડણ કહે છે કે મજા તો આવી પણ તે જોયું નહીં, બરાબર રંગત જામી હતી ને વીણાનો તાર તૂટી ગયો, તે જોયું નહીં, વીણાનો તાર તૂટી ગયો. એટલે ત્રીજી જે ભરવાડણ હતી ને એને કહ્યું કે તૂટે જ ને, બહુ જોરથી કસ્યો હોય તો તૂટે, એને જો મધ્યમ રીતે કસ્યો હોત તો એ તાર તૂટત. બસ બુદ્ધને ગુરુ મળ્યા. તમારી ચારે તરફ ગુરુ પડ્યા છે જો તમારામાં ગ્રહણ શક્તિ હોય તો, અને નહીં તો સાક્ષાત પરમાત્માની પાસે જઈને આવો ને તો એ કોરા ને કોરા. તમારી પાસે ગ્રહણ શક્તિ કેટલી છે? બુદ્ધે નિર્ણય કર્યો, મારે આ ઉપવાસ છોડી દેવા, કારણ કે જીવન આ છેડે નથી, જીવન આ છેડે નથી, જીવન તો મધ્યમાં છે, મધ્યમ માર્ગમાં છે. એમણે નક્કી કર્યું કે આજ જો મને કોઈ જમાડવા માટે આવે તો મારે જમી લેવું. નગર શેઠની કન્યા સુજાતા ખીરનો કટોરો લઈને આવીને કહ્યું, ભગવાન આ ખીર જમી લો. બુદ્ધે જમી લીધો. બાકીના સાધુઓએ ઘૃણા કરી, પતિત થઈ ગયો, પતિત થઈ ગયો, પતિત થઈ ગયો, વ્રત ભંગ થયો. આધ્યાત્મિક ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર, આ બે ક્ષેત્રો એવા છે કે જેનામાં નિંદા સહન કરવાની શક્તિ હોય એ જ આ ક્ષેત્રમાં કંઈ કામ કરી શકે. જેનામાં નિંદા સહન કરવાની શક્તિ ન હોય એણે કદી આ ક્ષેત્રમાં પગ ના મૂકવો. જો માળા જ પહેરવી હોય ને જો જય જયકાર કરાવવો હોય તો આ ક્ષેત્રમાં કદી તમે કામ નહીં કરી શકો.
પતિત થઈ ગયો, પતિત થઈ ગયો, ખીર જોઈને મન બગડ્યું, ખીર જોઈને મન બગડ્યું. લોકો એવા નથી કે આજને આજ તમારી આરતી ઉતારતા થઈ જાય, આજને આજ તમને માળાઓ પહેરાવતા થઈ જાય, લોકો એવા નથી. પહેલા ધૂળ ઉડાડે, તમારી કેટલી તાકાત છે ધૂળને સહન કરવાની. અને બુદ્ધે કહ્યું ઉપવાસમાં જીવન નથી, ખાખા કરવામાં જીવન નથી, જીવન તો મધ્યમાં છે. અને યુક્તાહાર વિહારસ્ય, એટલે અષ્ટાંગ યોગ બના, એમને જેમ પતંજલિએ અષ્ટાંગ યોગ રચ્યો એમ બુદ્ધે અષ્ટાંગ માર્ગ બનાવ્યો. તમે આઠ માર્ગને જોજો અને આઠ માર્ગની અંદર સમ્યક વિચાર, સમ્યક આહાર વગેરે વગેરે, સમ્યક 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 કરતા કરતા આઠે આઠે સમ્યક વૃત્તિ એટલે સમ્યક ક્રિયા વગેરે વગેરે. ત્યારે જીવન ક્યાં છે? મધ્યમાં છે. અને પ્રકૃતિ પણ ક્યાં છે? મધ્યમાં છે. અત્યંત ભોગમાં જીવન નથી, અત્યંત અભોગમાં જીવન નથી, જીવન તો મધ્યમાં છે. એ કુદરતની સાથે સાથે ચાલે છે. પણ આપણે ત્યાં આપણે જોઈએ છીએ કે વૈદિક પીરિયડ પછી ઉપનિષદના પીરિયડ સુધી લગભગ કુદરતની સાથે ચાલતો સમાજ છે. તમારામાં જે અધ્યયનશીલ માણસો હોય એમને હું એક ખાસ વાત કહેવા માંગુ છું, જે ઘણાને ખબર નહીં હોય. ઉપનિષદ સુધી તમને એક પણ સાધુ જોવા નહીં મળે, એક પણ સાધુ જોવા નહીં મળે. હોય તો મને બતાવજો, વેદોમાં ઉપનિષદોમાં કોઈ સાધુની વાત હોય તો મને બતાવજો. ઋષિ છે, સાધુ નથી. શ્રમણ પીરિયડ થી સાધુ શરૂ થયા વધારે પ્રમાણ. ત્યારે ઋષિમાં અને સાધુમાં શું ફરક છે? એક તો પહેલા ઋષિ ને પત્ની છે, ઋષિને બાળકો છે. ઋષિ છે એ નદી કિનારે પોતાના શ્રમથી પોતાનું ગુરુકુળ ઉભું કરે છે, ફંફાળો નથી કરતા, લોકો પાસે યાચના નથી કરતા. યાચના કરનારો માણસ કદી સત્યની સ્થાપના ના કરી શકે, લાંબો હાથ કરનાર. એટલા માટે હું તમને એક બીજી વાત પણ કહું છું, ઘણી વાર લોકો આવીને મને પૂછે મહારાજ આ સાધુઓમાંથી કોઈ ક્રાંતિકારી સાધુઓ કેમ પેદા નથી થતા? હું એમને કહું છું ધર્માદાનું ખાનારો માણસ કદી ક્રાંતિકારી ના થઈ શકે. કબીર ધર્માદાનું નતો ખાતો એટલે ક્રાંતિકારી થયા, નાનક ધર્માદાનું નતા ખાતા, નરસિંહ મહેતા ધર્માદાનું નતા ખાતા, રાજા રામમોહન રાય ધર્માદાનું નતા ખાતા. જેનો રોટલો પરાધીન છે, જે બનાવટી પ્રતિષ્ઠામાં જીવે છે, તમે એની પાસેથી ક્રાંતિની અપેક્ષા રાખો છો? કદી ક્રાંતિ ના કરી શકે. ગાંધીજી છે એ ધર્માદાનું નતા ખાતા. જ્યાં ધર્માદાનો રોટલો પેટમાં પડ્યો ને કે તમારું મગજ, તમારું મોરલ એક એક પ્રકારથી ડાઉન થયું, પછી તમે ખુમારી વાળું તમારી ઈચ્છાવાળું જીવન ના જીવી શકો. લોકોને રાજી કરનારું જીવન, લોકો જેમ રાજી આપણને માળાઓ પહેરાવે, બાપજી મહાન બાપજી મહાન, આ કોઈ શંકરાચાર્ય બને, કોઈ ફલાણાચાર્ય બને, કોઈ ફલાણા, કોઈ સોનાના સિંહાસન ઉપર બેસે, કોઈ ચાંદીની ચાખડીઓ પહેરે, કોઈ હાથી ઉપર ફરે, ફરે ખરા, એ બધું થઈ શકે. પણ એ સત્યનો શોધક ના થઈ શકે, સત્યનો એ સ્થાપક ના થઈ શકે. અંદરથી જાણતો હોય તો એ સ્થાપક ના થઈ શકે, કારણ કે એનો હાથી જેને નડે છે, એની એને સોનાનું ચમ્મર છે ને એ સોનાની છડીને ચમ્મર જ એને નડે છે. એ તો કોણ કરી શકે જેને ના પૈસાની પડી હોય ના પ્રતિષ્ઠાની પડી હોય? અને પૈસાના ત્યાગ કરતા પ્રતિષ્ઠાનો ત્યાગ બહુ કઠિન. આ બે ત્યાગથી જે હોય, પછી એ મહારાષ્ટ્રના ફૂલે હોય કે નરસિંહ હોય કે કબીર હોય કે કોઈ હોય, જેના ઉપર લોકો કાદવ ઉછાળતા હોય, પણ છતાંય જે ડગતો ના હોય એ માણસ આ ક્ષેત્રમાં કામ કરી શકે. બાકી ચીલા ચાલુ તો બધા જેમ કરવું હોય એમ બધા કરી શકે. મારા ઓળખીતા એક સાધુ છે, એમની ભાગવત સપ્તાહ કરે છે, એમની સપ્તાહના ઉદઘાટનમાં મને લઈ ગયા. લઈ ગયા એટલે બધા ઘણો વિશાળ મંડપ ને ખૂબ ભવ્ય જાહોજલાલી, અમે બેઠા. મને કે પ્રવચન શરૂ કરો, મેં કે હું શરૂ તો કરું પણ આ પહેલા જે પહેલી લાઈનમાં જે ગાદલા ઉપર ટેકો દઈને બેઠેલા છે એમાં એક વૃદ્ધ માણસ છે, એ તો સુઈ ગયા છે આમ પગ લાંબા કરીને. તમે જોજો, આપણે તો સપ્તાહોમાં ક્લાસ પાડ્યા છે, મંદિરોમાં ક્લાસ પાડ્યા છે, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ, લોઅર ક્લાસ, એવું મંદિરોમાં. એમાં પાછા ઠેઠ ભગવાનના પગ સુધી જનારા, કઠેડાની આ બાજુ સુધી જનારા, કઠેડાની આ બાજુ સુધી જનારા,
અને કઠોર મંદિરથી દૂર રહેનારા. ઈશ્વરના દરબારમાં જે ક્લાસ પાડે ને એનો પોતાનો જ ક્લાસ સમાપ્ત થઈ જાય, અને એના કારણે હિન્દુ પ્રજા ક્લાસ વિનાની થઈ ગઈ. હવે ક્લાસ પાડેલા સુતેલા આમ લાંબા થઈને, ધોતિયું પણ પાછું કેવું કે થોડું ખસી ગયેલું, પેલું આમ પાટલી વાળું ધોતિયું ખરું, એટલે કઈ મારું ધ્યાન ત્યાં. મેં કહ્યું એમને જગાડો બેસાડો, એ સપ્તાહ સાંભળવા આવ્યા છે, આગળ સુતા મને કે બોલશો નહીં, એમને ઊંઘવા દો. કેમ? મને કે એ તો આપણી દૂધણી ભેંસો છે, એ તો દૂધણી ભેંસો છે, એમને જગાડવાની નથી. દૂધણી ભેંસો એટલે મને કે જુઓ આ સાત દિવસની જે સપ્તાહ છે એમાં જેટલા માણસો જમશે એ બધાના માટે પૂરેપૂરા ચોખા એમના તરફથી આવ્યા છે, બધા ચોખા એમના, એટલે એમને ઊંઘવા દો. એ સાંભળે તોય વાહવા, ન સાંભળે તોય વાહવા, એ બેસે તોય વાહવા, એ જે કરે તે વાહવા, આ તો દૂધણી ભેંસો છે. મેં આડું જોઈને પ્રવચન કર્યું, પણ મેં નક્કી કર્યું કે આ માણસ 200 સપ્તાહો કરશે, લક્ષ્ય કા 208મી 205મી 210મી એવું લક્ષ્ય, એ સપ્તાહો કરશે, સત્યની સ્થાપના નહીં કરી શકે. એની પાસે હજારોના ટોળા ભેગા કરશે, એના ફોટા ઘર ઘરમાં મુકાશે, એ જય જયકાર થશે, પણ એ સત્યની સ્થાપના નહીં કરી શકે. કેમ નહીં કરી શકે? એ તો દૂધણી ભેંસો આગળ વેચાઈ ગયેલો માણસ છે. એ સત્ય એટલે અમારે ત્યાં ઉપનિષદમાં લખ્યું છે, હિરણમય ન પાત્રેણ સત્યસ્ય પિહિતમ મુખમ તત્વમ પૂષણ ન પાવૃણું સત્ય ધર્માય દૃષ્ટયે. હું સત્યને શોધવા નીકળ્યો છું. હે સૂર્ય, તારા ઉપર જે હિરણ્ય એટલે સોનાનું પાત્ર છે એના દ્વારા તું ઢંકાઈ ગયો છે, એ સોનાના પાત્રને દૂર કર. એટલે અરે જે તમને કહેવું છે આ છે, ઋષિ છે ને એ ફંડફાળો નથી કરતો, કોઈ રાજા પાસે કોઈ શેઠ પાસે જઈને લાંબો હાથ, અને લાંબો હાથ નથી કરતો એટલે ખુમારીથી જીવે છે. લાકડા લાવે છે, વિદ્યાર્થીઓને ભેગા કરે છે, પોતાના ઝોંપડા ઉભા કરે છે, લીપે છે, ગાયો રાખે છે, ખેતી કરે છે, બધું પોતાની મેળે પોતાનું અનાજ પેદા કરે છે, અને પૂરેપૂરો સ્વાવલંબી છે. વિદ્યાર્થીઓને ભણાવે છે, એ નિષ્ક્રિય જીવન નથી, એ નકામું જીવન નથી. વિદ્યાર્થીઓને ભણાવે, કૃષ્ણને ભણાવે છે, સુદામાને ભણાવે છે, એક સાથે રાખીને ભણાવે છે. એટલું જ નહીં, ઋષિ છે ને એ તો બધા જ્ઞાનમાં નિપુણ છે, એ આયુર્વેદ જાણે છે, એ ધનુર્વેદ જાણે છે, એ અર્થવેદ જાણે છે એટલે અર્થશાસ્ત્ર જાણે છે, એ અધ્યાત્મ વિદ્યા જાણે છે, ભૌતિક વિદ્યા જાણે છે. એટલું જ નહીં પણ એ કામશાસ્ત્રનો પણ જ્ઞાતા છે, કામશાસ્ત્રના મોટામાં મોટા આચાર્ય ઋષિ છે એ વાત્સ્યાયન છે. આજે પણ 2500 વર્ષ પછી પણ એનું પુસ્તક એટલું જ પ્રચલિત છે, એટલું જ પ્રસિદ્ધ છે. એટલે ઋષિ છે ને ઓલરાઉન્ડર છે, સમાજને નવામાં નવું જ્ઞાન આપવા માટે જેની પાસે ચિંતન શક્તિ છે અને જેને કોઈ વ્યક્તિગત સ્પૃહા નથી, કોઈ અપેક્ષા નથી. બસ છોકરો જયારે ભણીને તૈયાર થાય, 24 વર્ષની ઉંમરનો થાય, કોઈને સાધુ નથી બનાવતા, જા ઘેર જા. અને કહે છે પ્રજાતંતુમાં વ્યવચ્છેદસી, ઘેર જઈને પ્રજાના તાંતણાને તોડીશ નહીં. જે પ્રજાનો તંતુ ચાલ્યો આવે છે એ પ્રજાના તંતુને તું તો પ્રજાતંતુમાં વ્યવચ્છેદસી, ભૂત્યે ન પ્રમદિતવ્ય, બે પૈસા કમાવામાં પ્રમાદ ના કરીશ, બે પૈસા કમાજે. કારણ કે પૈસો એ કરોડ રજ્જુ છે. તમે જોશો તો વૈદિક અને ઉપનિષદ પીરિયડ સુધી જે ઋષિ પીરિયડ છે જેમાં માસ્ટર બિબુ ઋષિ છે એ આખા સમાજને તૈયાર કરે છે, તો એમાં જીવનની સમગ્રતા છે. જીવન ખંડ નથી, એક સમગ્રતા છે, એક પૂર્ણતા છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે ચાર પુરુષાર્થોની માન્યતા છે. પછી સાધુ પીરિયડ આવ્યો, એને હું શ્રવણ પીરિયડ કહું છું. સાધુ પીરિયડ આવ્યો અને સાધુ પીરિયડમાં માસ્ટર બિબુ સાધુ થઈ ગયો, ઋષિ નહીં. હવે સાધુ ગુરુકુળ નથી બનાવતો, સાધુને પત્ની નથી, સાધુને બાળકો નથી, સાધુ ખેતી નથી કરતો, સાધુ ગાયો નથી રાખતો, સાધુ વિદ્યાર્થીઓને ભણાવતો નથી, સાધુ તમામે તમામ વિદ્યાઓ ઉપર અધિકાર નથી રાખતો, એ માત્ર મોક્ષની વાતો કરે છે.
માત્ર મોક્ષ. એ લોકોને માત્ર મોક્ષની વાતો સંભળાવે છે, અને મોક્ષની વાતો સંભળાવે છે. મોક્ષ છે એ જ મહત્વની વસ્તુ છે એ બતાવવા માટે સંસાર ઉપર નફરત પેદા કરે છે, સંસાર ઉપર ઘૃણા પેદા કરે છે. આ સાધુ પિરિયડ તમે જોજો, પહેલા તમારા શરીર ઉપર ઘૃણા કરે છે, અરે અરે આ તો ગંદકી ભરેલું શરીર છે, મળમૂત્ર ભર્યું છે, વિષ્ઠા ભરી છે, નાકમાં લીટ આવે છે, મોઢામાં થૂક આવે છે, ચારે તરફ પાંચ પરુ અને નસવર શરીર, એમાં વૃદ્ધાવસ્થા આવી જાય, કળચલીઓ પડી જાય, રોગથી શરીર ભરાઈ જાય, આ શરીરમાં કંઈ પ્રેમ કરવા જેવું નથી. એટલે પહેલી ઘૃણા શરીર. વૈદિક પિરિયડમાં તમે જોશો શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન, આ શરીર તો ધર્મનું સાધન છે, અને દેવોને પણ દુર્લભ એવું આ શરીર. મને અમારે ઓળખીતા સાધુએ કહ્યું મને કે મહારાજ શું આખો દિવસ નાકમાંથી લીંટ નીકળ્યા કરે, આંખમાંથી પિયા નીકળ્યા કરે, કાનમાંથી મેલ નીકળ્યા કરે, મોઢામાંથી કફ નીકળ્યા કરે, આથી કોઈ શરીર તો આ હું તો આત્મા છું. મેં કહ્યું નાકમાંથી લીંટ ના નીકળે તો શું નાકમાંથી ડીઝલ કાઢવું છે તમારે, કે તમે આમ કરો ને ડીઝલ લીટર નીકળી જાય, અને જો તમારા નાકમાંથી ડીઝલ નીકળવા માંડે તો આ લોકો તમને જમ્પીને બેસવા દે ખરા, જેટલી મોટરો વાળા એ બધા તમારું નાક પકડી પકડીને. અરે જે લીટ નીકળે છે એ જ મંગળ છે, જે આંખમાંથી જે નીકળે છે, જે કાનમાંથી, જે મોઢામાંથી, તમે કોઈ ડોક્ટરને જઈને પૂછી આવજો કે આ લીટ નીકળવાનું બંધ થઈ જાય ને તમારું નાક સુકાઈ જાય તો તમારી દશા શું થાય. આ તો ગ્રેસિંગ છે, એક વ્યવસ્થા છે, આખા શરીરની એક ડિઝાઇન છે. મને કે આ હા હા હા, દૂધપાક કેસરનો મગમગ તો દૂધપાક ખાય અને ચાર કલાકમાં તો એ દુર્ગંધ મારતી વિષ્ઠા થઈ જાય. તમારી ઈચ્છા એવી જ છે કે કાયમ મગમગ તો ફ્રીજની માફક તમારા પેટમાં પડ્યો રહે, તમારી એવી ઈચ્છા છે? અને જેના પેટમાં એમને પડ્યો રહે છે એને જઈને પૂછો તારી દશા શું, એ તો બિચારો ડોક્ટરને કે સાહેબ એક રોટલી પચે એવું કંઈક આપો ને, પેટમાં એમ ને એમ પડ્યું રહે છે. અરે એ રૂપાંતર થાય એ જ મંગળ છે, એ જ કલ્યાણ છે. તમે મગમગ તો દૂધપાક એમને એમ પડ્યો રાખવા માંગો તો જીવનમાં દુઃખ સિવાય બીજું કંઈ બાકી નહીં રહે. આ નકારાત્મક જીવન છે, પેલું સકારાત્મક છે, અહીંયા નકારાત્મક જીવન આવ્યું. અને એ નકારાત્મકતા ક્યાં પહોંચી જોયું, ઓહો સુખના બે કેન્દ્રો છે, મૂળ કેન્દ્રમાં પુરુષ છે, એટલે એક સ્ત્રી અને બીજો પૈસો. આ સ્ત્રી તો માયાની જાળ છે, આ તો મોહનું કેન્દ્ર છે, આ તો ચુડેલ છે, વાસનાનું કેન્દ્ર છે, એનાથી દૂર ભાગો, એનું મોઢું ના જુઓ, એના હાથની રસોઈ ના જમો, એનો પડછાયો ના લો. આ નકારાત્મક છે. તમે કોઈ વાર શાંતિથી વિચાર કરજો, ઋષિ પિરિયડમાં અને સાધુ પિરિયડમાં મહત્વનો ભેદ છે. એટલે લોકો સ્ત્રીથી દૂર ભાગ્યા. પછી કહ્યું પૈસો 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 કઈ ભેગો આવવાનો છે, પૈસા માટે લોકો પાપ. અને સિકંદર મરી ગયો, એક અધેલો એના ભેગો ના ગયો, ખાલી હાથ ગયો તો એક અધેલો એના ભેગો નતો ગયો. શા માટે આ પૈસાની પાછળ પડ્યા છે? એટલે લોકોને બીજા પૈસા તરફથી છોડાવી દીધા, સુખો તરફથી છોડાવી દીધા. આ બે પ્રક્રિયાનું પરિણામ એ આવ્યું કે લોકો સુખદ્રોહી થયા, લોકો કુદરતદ્રોહી થયા. અને સુખદ્રોહી પ્રજા કદી વૈજ્ઞાનિક ના થઈ શકે, નોટ પર, કારણ કે વિજ્ઞાનનો એપ્રોચ સુખ. આ ઘડિયાળ કેમ શોધાયું, આ માઇક કેમ શોધાયું, કે આપણને વધારે સગવડ જોઈતી હતી એટલા માટે. આપણે કેમ ના શોધ્યું, કારણ કે આપણે તો 40 વર્ષથી એમ્બેસેડરનો એનો એ મોડલ ચાલે છે, ચાલો એ રૂપાળો શું વાંધો છે. આજે પણ સોનીઓ એ જ પેલી ફૂંકણી લઈને ફૂંકતા હોય છે. આપણો એપ્રોચ શું છે, વૈજ્ઞાનિક એપ્રોચ નથી. આ હોંગકોંગનું ઘડિયાળ છે, $4 કિંમત, સાવ સસ્તું છે, આમાં એટલું બધું ભર્યું છે, બધી વસ્તુ આપણે કેમ નથી શોધી શકતા, પેલા કેમ શોધે છે. અને એટલે શોધે છે, આખી દુનિયા ઉપર એ ફરી વળે છે, આખી દુનિયા ઉપર, કારણ કે આના વિના ચાલવાનું નથી. લોકો વધારે પૈસા આપીને પણ આ ખરીદવાના છે. સુખદ્રોહી પ્રજા કદી વૈજ્ઞાનિક એપ્રોચ વાળી ના થઈ શકે, અને વૈજ્ઞાનિક એપ્રોચ વિનાની જે પ્રજા હોય એ કદી સુપર પ્રજા ના થઈ શકે, એ લોઅર પ્રજા જ રહે. આ સાધુ પિરિયડમાં બે કામ થયા, અકુદરતી જીવન વધારે થયું, અને બીજી તરફ છે માનવતાનો દ્રોહ. આ બે કામો થયા. હું તમને વધારે આગળ નથી લઈ જવા માંગતો, મારે મૂળ વાત થોડી કહેવાની છે. પણ તમે આ પાયાને સમજશો તો ખ્યાલ આવશે કે આપણે પાયામાં ક્યાં ભૂલ કરેલી છે.
એ ભૂલનું પરિણામ એ આવ્યું. અને લોકો કે ઓહો, મહારાજ તો ચંપલ નથી પહેરતા એટલે લોકો પૂજવા લાગે, મહારાજ તો ગળ્યું નથી ખાતા, મહારાજ તો મીઠું નથી ખાતા. ગાંધીજીને પણ આ કરવું પડેલું. ગાંધીજીએ જો શૂટ પહેર્યા હોત જેવા એ લંડનમાં પહેરતા હતા, આફ્રિકામાં પહેરતા હતા, અહીંયા આવીને જો એમણે એ જ શૂટ પહેર્યા હોત તો એ નેતા તો થઈ શકોત, પણ બાપુ ના થઈ શકોત. આટલી પોતળી પહેરી આવું આમ બધું કર્યું એટલે લોકો તો ગાંડા ગાંડા થઈ ગયા કે હો હો, આ તો મહાત્મા છે. મોતીલાલ નહેરુ એ ખરા, જવાહરલાલ નહેરુ એ ખરા, પણ પ્રજા શું માગે છે? મારા કેટલાય ઓળખીતા સાધુઓ છે જે નાની ઝૂંપડીમાં રહે છે, દિવસે અને રાત્રે મહેલમાં જઈને સુઈ જાય દિવસે. હો, કોઈનું નામ આપવા નથી માંગતો. મેં કહ્યું કેમ આ ઝૂંપડીમાં તપોર પતરા છે અને આ ઝૂંપડીમાં તપો છો કેમ? એના કરતાં પેલું આરસીસી નું મકાન છે એમાં જઈને બેસો ને. મને કે તુમ નહીં સમજતે હો, તુમકો પતા નહીં હૈ, મેરી પૂજા નહીં હોતી હૈ, મેરી ઝૂંપડી કી પૂજા હોતી હૈ. લોકો આવીને કે આ તાણે બાપ કેટલું તપ કરે છે, આવા તાપમાં ક્યાં બેઠા છે, કઈ ભગવાન રસ્તામાં પડ્યો છે? પછી સાંજ પડે બધા દર્શનાર્થીઓ જતા રહે, એ જ મહાત્મા પેલા આરસીસી ના બંગલાની અંદર લોબીમાં આવીને બેસે ને પછી સુઈ જાય, દિવસ આવે એટલે પાછા. ભારતમાં ઢોંગ કેમ ચાલે છે? કારણ કે આપણે સુખ દ્રોહી થયા છે, સુખ સહન નથી કરી શકતા, સુખ જોઈ નથી શકતા. લોકો કે આ તો મહારાજ તો બકરીનું દૂધ પીવે છે. અરે બકરીને પોસવા માટે કેટલું રાખવું પડે છે તમને ખબર છે? એ બકરીનું દૂધ ગાયના દૂધ કરતા સસ્તું પડે છે મોંઘું પડે છે એનો વિચાર કર્યો? એ ભેંસના દૂધ કરતા સસ્તું પડે છે મોંઘું પડે છે એનો વિચાર કર્યો? પણ લોકોને આવું કઈ ને કઈ કરવું પડે છે. એટલે ભારતમાં કોણ પૂજાય છે? કાં તો તમે કોઈના હાથની રસોઈ ના જમો, કોઈના હાથની નહીં, અહીં નીકળી જાઓ બહાર બધા. એક સાધુ તમે એવા જોયેલા કે ચોકામાં બેઠા બેઠા જયારે રસોઈ કરે ત્યારે ડાબો હાથ આમ બહાર રાખે. મેં કહ્યું તમારે આ ડાબો હાથ આમ એક લાકડું રાખે એના ઉપર આમ હાથ મૂકી રાખે, એક જ હાથે બધું કરે. મેં કહ્યું કેમ આ ડાબો હાથ કેમ? ઓ અપવિત્ર હે, એટલે ઉસકો ચોકે મેં નહીં આને દેતે. આ ડાબો હાથ અપવિત્ર છે એટલે એને ચોકામાં નથી આવવા દેતા. એક હાથ છેડો છે. લોકો કે મહારાજ બહુ પવિત્ર હો, કોઈના હાથનું પાણી નથી પીતા, કોઈના હાથની રસોઈ નથી જમતા. એક આ છેડો. અથવા પછી બીજો છેડો છે કે તમે કૂતરાના ભેગું ખાવા માંડો, કૂતરાની ચાટમાં જઈને. મહારાજ તો અવધૂત કક્ષાએ પહોંચી ગયા છે, હવે એમને ભેદ રહ્યો જ નથી, કૂતરાની ચાટમાં જઈને ખાવા માંડો. આપણે સહજ જીવન સ્વીકારી નથી શકતા, પણ હું તમારી સાથે બેસું, તમારી સાથે જમું, તમારા જેવું જમું. તો લોકો કહે આ તો આપણા જેવા જ છે, આપણામાં એમાં ફરક શું? એટલે આવા ફરક તો કંઈક કરવો જ પડે ને, તમે જ ફરક માગતા હોય તો. અરે એને એ રીતે કોઈ સાધુ ના થાય. શું જમશો મહારાજ? ભાઈ તમે જમતા હોય એ તો કે આ તો આપણા જેવા જ છે, આપણામાં એમાં ફરક શું? ભારતમાં આ રીતે ઢોંગ પ્રસર્યો છે. ઋષિ પીરિયડમાં તમે જોશો સરળતા છે, સાદગી છે, ચિંતન છે, રાષ્ટ્ર છે, સમાજ છે, માનવતા છે, ઉપયોગીતા છે, આ બધું છે. પણ સાધુ પીરિયડમાં આવતા આવતા આ બધું બદલાઈ ગયું છે. અને આ બધું બદલાઈ ગયું એનું પરિણામ એ આવ્યું, તમારું માઇન્ડ મારી નાખવામાં આવ્યું. ભેગું કઈ નહીં આવે, ભેગું કઈ નહીં આવે, સિકંદરના ભેગું કઈ ના આવ્યું. હું ઘણી વાર લોકોને કહું ભેગું ના આવે એ જ બરાબર છે. જો ભેગું આવવા માંડે તો થોડોક વિચાર કરો. માનો કે માણસ મરે એમાં એને જે કંઈ ગમતી વસ્તુ હોય ભેગી લઈ જવાની છૂટ ભગવાન આપી દે તો પરિણામ શું આવે? પહેલામાં પહેલું માનો કે એને એની પત્ની જ ગમતી હોય, પત્ની જ લઈ જવી હોય, પત્ની તૈયાર થાય ખરી? હેડ કે મારા ભેગી એટલે મરવા તૈયાર થાય ખરી? એને છોકરો ગમતો હોય તો છોકરાને લઈ જવા દે ખરા કોઈ? અરે બીજી બધી વાત જવા દો. જો ભગવાન એવી છૂટ આપે કે ભાઈ મરતી વખતે તમે તમારી થોડી ઘણી વસ્તુઓ લઈ જઈ શકશો, હવે 20 દિવસ પહેલા જ તમારા ઘરમાં રંગીન ટીવી આવ્યું છે અને આ 280 વર્ષનો મરવા પડ્યો છે એની ઈચ્છા છે કે આ ટીવી મારે લઈ જવું છે, એટલે છોકરો છે ને એ ઓફિસે જતા પહેલા એની વહુને કહે છે કે જો હું જરા ધ્યાન રાખજે, આપણા બાપા છે ને 2 દિવસ કાઢે એવા લાગતા નથી, એટલે જરા નજર રાખજે જતી વખતે કંઈ લઈ ના જાય પાછું. અને પેલો ઓફિસમાં હોય ને આ 200 મરે અને પેલું ટીવી માથે મૂકીને ચાલવા માંડે તો પેલી વહુ લઈ જવા દે ખરી? મૂકો મૂકો, અમે શું જોશું? એમ મોત બગાડે,
આ તો કુદરતી વ્યવસ્થા છે કે માણસ કશું નથી લઈ જઈ શકતો, એ જ સારું છે. એટલે તમારું મોત સુધરે છે ને તમારો મરદાનવી સારી ઠીકા સારી વ્યવસ્થા થાય છે. બાકી જો બધું જ લઈ જવા દે તો શું દશા થઈને શું ઉભી રહે. પણ લોકોને સતત આ પંચિંગ કર્યા કર્યું, એનું પરિણામ એ આવ્યું કે તમારે ત્યાં આટલો મોટો સમુદ્ર પણ કોઈ કોલંબસ ના પાક્યો, આટલો મોટો સમુદ્ર પણ કોઈ વાસ્કોડી ગામા ના પેદા થયો. તમને ખબર નથી કે આંદામાન ને નિકોબારના ટાપુઓ અહીંયા છે, લક્ષદ્વીપના ટાપુઓ અહીંયા છે, ઓસ્ટ્રેલિયા ખાલી પડ્યો છે. ખબર છે મહત્વાકાંક્ષા જ નહીં, શું કરવું છે, શાંત રાજ ભોગવીને શું કરવાના, મોક્ષ આત્માનું નહીં, આત્માનું કલ્યાણ અને મોક્ષ આ દરિયામાં પાર જવાતું હશે. તમે તમારો ઇતિહાસ જોજો, જેને આટલો મોટો વિશાળ સમુદ્ર મળ્યો એ વિશાળ સમુદ્ર વાળા માણસો ના કોલંબસ પેદા કરી શક્યા, ના વાસ્કોડી ગામા પેદા કરી શક્યા. સમુદ્ર નો કોઈ ઇતિહાસ જ નહીં. એવું જ ધરતી, ઘણી વાર લોકોને કહું છું, ખૈબર અને બોલનના રસ્તે ધાડે ધાડા આવ્યા, લૂંટફાટ કરીને હાહાકાર મચાવ્યો, અત્યાચાર કર્યો. હમણાં મારું એક પુસ્તક છપાય, 3000 વર્ષના યુદ્ધોનો ઇતિહાસ મેં લખ્યો છે. 3000 વર્ષ તમે વાંચો તો તમારા રોમ ઉભા થઈ જાય. ખૈબર અને બોલનના દ્વારા કેટલાય લોકો આવ્યા ને લૂંટી લૂંટીને ચાલ્યા, પણ ખૈબર અને બોલનના દ્વારા અહીંથી બહાર કેટલા ગયા, અહીંથી કેટલા સેનાપતિઓ બહાર ગયા, અને ના ગયા તો કેમ ના ગયા? એક જ કારણ, મહત્વાકાંક્ષા જ મારી નાખી. કોઈ જીવનની મહત્વાકાંક્ષા, આકાશમાં ઉડવાની નહીં, એવરેસ્ટનું શિખર સર કરવાની નહીં. એવરેસ્ટનું શિખર કોણે સર કર્યું? એડમંડ હિલેરીએ. 65 માણસો યુરોપના મરાયા, 65 માણસો. આ 66મો માણસ પછી સફળ થઈ શક્યો. આપણને કદી પણ એમ ના થાય ચાલો એવરેસ્ટના શિખર ઉપર ચડી શું દાટ્યું છે, ત્યાં આપે કંઈ દાટ્યું છે. બહુ બહુ ઈચ્છા થાય તો એવું થાય ત્યાં કઈ દુકાન ચાલે એવી છે કેમ, તળેટીમાં દુકાન કરીએ. પ્રજા આ રીતે મરી જતી હોય છે, અને આ પ્રજાને મારવાનું મૂળ ક્યાં છે? સાધુ પીરિયડમાં છે. જીવન નકારાત્મક બનાવ્યું, જીવનને ઈચ્છા શક્તિ વિના બનાવ્યું, અને ઈચ્છા શક્તિ વિનાનું જીવન છે એ કદી કઈ સાહસ વગેરે કરી શકે નહીં. તો મૂળ વાત ઉપર હું આવું. હા, એક થોડો આગળની વાત તમને થોડી કહી દઉં. એના પછીનો જે સંત પીરિયડ છે ને, સંત પીરિયડે ભારતને ઘણું આપ્યું. ઋષિ પીરિયડ અને સંત પીરિયડ આ બંનેમાં કંઈક મળતું છે ને કંઈક ન મળતું પણ છે. સંત એટલે કબીર, નાનક, નરસિંહ, તુકારામ, નાનદેવ, નામદેવ, રોહિદાસ, આ સંત છે. એ સાધુ નથી, એ સાધુ નથી. નરસિંહ સાધુ નથી, કબીર સાધુ નથી, કબીર તો સંત છે. એમને દરેકને પત્નીઓ છે, બાળકો છે, પોતાનો ધંધો છે, અને સ્વયંભૂ છે. એમણે દીક્ષા નથી લીધી, એમણે વસ્ત્રો નથી બદલ્યા, એમણે નામ નથી બદલ્યા. બાપ દાદાનો જે ધંધો હોય, કોઈ વસ્ત્ર વણવાનો હોય તો વસ્ત્ર વણે, કે જે કોઈ ધંધો હોય એ કરે. અને ધંધો કરતા 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 પેરેલર એક બીજી સાઈડે પોતાની ગુજરાતી, મરાઠી, હિન્દી જે ભાષા છે એ ભાષામાં અમર રચનાઓ રચી, અમર રચનાઓ. એક વાત તમે જોશો, બધી જ્ઞાતિમાં સંતો થયા. ચોખામેળા પંગી છે, ખબર છે? ચોખામેળા મહારાષ્ટ્રમાં થયા, સૌથી જેને આપણે છેલ્લી કાસ્ટ કહીએ એમાં. ના, કઈ નહીં જોઈએ, નહીં જોઈએ, ના નહીં. હમણાં તો બધી એ બધી દરજીમાં, સોનીમાં, સુથારમાં, બધી જ્ઞાતિઓમાં થયા, એમાં કશો ભેદ નથી. આચાર્યો માત્ર બ્રાહ્મણો જ થયા. બંનેનો ફરક સમજજો, કારણ કે આચાર્યો થવાય છે, સંત તો સ્વયંભૂ છે. એકે એક જ્ઞાતિમાં થયા. એમનું જે સાહિત્ય છે એમાં એક તો સમાનતા, એમાં વર્ણભેદ નથી, ઊંચ નીચનો ભેદ નથી. આવો રામસાગર ખોળામાં લઈ, મંજીરા લઈ ભગવાનનું ભજન કરવા બેસો, કોઈ નાતનો ભેદ નહીં, કોઈ જાતનો ભેદ નહીં, અને એક પરમેશ્વર, અલખની આરાધના, કોઈ બહુદેવવાદ નહીં, હોમ હવન નહીં,
કર્મકાંડ નહીં. આ તમે સંતોના પીરિયડમાં તમે જોશો, ઠેઠ કબીર નાનકથી માંડીને આજ સુધીના. પણ સંતો સફળ ન રહ્યા, કારણ કે સમાજ ઉપર એમની પકડ થોડી. નરસિંહ મહેતા હરિજનોના ત્યાં પ્રસાદ લેવા ગયા. નરસિંહ મહેતા 400 વર્ષ ઉપર હરિજનોના ત્યાં પ્રસાદ લેવા માટે ગયા, પણ બીજા સેંકડો માણસો પ્રસાદ લેવા જાય એવું મંડળ તૈયાર ના કરી શક્યા. પોતે વ્યક્તિગત ગયા, કારણ કે તો વ્યક્તિગત વિચારો હતા.